वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नि जय हरि कृष्ण महाराज नि जय श्री स्वामी नारायण भगवान नि जय कथा सांभनारा सर्वे हरिभक्तों ने जय श्री स्वामी नारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणि ग्रंथ में महाराजे एमने वाला जे संतो एमने जे परचा पूर्या ते वर्णवे छे ગઈકાલે સ્વામી આપણાને વ્યાપકાનંદ સ્વામીનો પરચો તથા મુક્તાનંદ સ્વામીનો પરચો સત્સંગની માસમાં સાધુતાની મૂર્તિ આપણા આદિગુરુ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી તેમને સંશય રહેતો તેમને ઉદ્વેગ રહ્યા કરતો કે મહારાજા સમાધિ પ્રકરણ ચલાવે છે તેથી સત્સંગનું સારું નથી છતાં પણ રામાનંદ સ્વામીના એક જ વચને સ્વામી એવી દ્રઢતા બાંધી કે આ તો સર્વ અવતારના અવતારી છે સ્વામીને તો દ્રઢતા હતી જ પણ આપણાને ગુરુના વચનમાં કેવો વિશ્વાસ રાખવો એ બોધ આપવા માટે સ્વામીએ જાણે એવું ચરિત્ર કર્યું હોય અને એમને પછી મહારાજમાં દ્રઢ નિશ્ચય થયો છે અને એ નિશ્ચય તો કેવો થયો કે સ્વામીના વચને જીવોને સમાધિ થવા લાગતી હવે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞા લઈને એકાએકી વિચરે છે ત્યારે એમની જોડે શું થાય છે અને મહારાજ એમની કેવી રીતે સહાય કરે છે તે નિષ્કુળાનંદ સ્વામી આ પ્રકરણમાં વર્ણવે છે વડીએ કદીન એકાએકી ચાલ્યા મારગે મુક્ત વિવેકી આવ્યો અરણ્યને યુવાટ મળી જીયા મનુષ્ય માત્ર નહીં વડી દન થોડો ને જાવાનું દૂર આવી નદી આડી ભરપૂર નહીં આરોયું તરવા લાગ કાંઠે રહે તો વીડારે વાઘ મુક્તાનંદ સ્વામી વિચરણ કરે છે અને મુક્તાનંદ સ્વામી એક જંગલમાં આવ્યા છે રસ્તો માર્ગ ભૂલી ગયા છે અને સ્વામી એક જંગલમાં આવી પહોંચ્યા છે અને તે જંગલ કેવું તો ત્યાં આગળ એક નદી વહે છે જે નદી એવી ઊંડી છે કે કોઈ રીતે એનો પાર પામી શકાય એવો નથી ત્યાં એ જંગલમાં કોઈ મનુષ્ય મળે નહીં કંઈ ખાવાનું નથી મળતું અને પાણી પણ ખારું છે તે પાણી પણ પીવાય એવું નથી માટે સ્વામીને કોઈ ઉત્તર નથી દેખાતો કે આનો પાર કેમ ઉતરું નદી પાર કરવાનો કોઈ રસ્તો સ્વામીને નથી જડતો અને ત્યારે અને જો કાંઠે સ્વામી રહે નદીને પાર ન ઉતરે તો જંગલમાં રહેલા જે હિંસક પ્રાણીઓ છે વાઘ છે સિંહ છે ઇત્યાદિ પ્રાણીઓ છે તે સ્વામીને ખાઈ જાય રાતે હવે રાત થઈ છે તો સ્વામી વિચારે છે કે શું કરવું નદી નીરતે ઓશર જાણો લાગી પ્યાસને કંઠ સુકાણો દેખી સમાજ સંકટ તણો મુક્તાનંદને મોદ છે ઘણો થાશે ગમ તું ગોવિંદ તણો એ માહી શું જાશે આપણું નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મુક્તાનંદ સ્વામી એ જંગલમાં છે અને ત્યાં પાર ઉતરવા નદી છે અને નદીનું નીર છે પાણી છે એ ખારું છે
હવે સ્વામીને એક બાજુ પ્યાસ લાગી છે, કંઠ સુકાયો છે સ્વામીનો, સ્વામીને ઘણા દિવસના ઉપવાસ છે અને જો એ પાણી પીવે તો પીવાય એવું નથી, કેમ જે ખારું પાણી છે. આવી પ્રકારનો સંકટ જ્યારે સ્વામી ઉપર આવ્યો છે ત્યારે સ્વામીએ સ્વામીના મનમાં કોઈ પ્રકારનો શોક નથી, કોઈ પ્રકારનો ઉદ્વેગ નથી. પણ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મુક્તાનંદને મોદ છે ઘણો. મુક્તાનંદ સ્વામીના હૃદયમાં ભારે આનંદ છે અને એ આનંદનું કારણ શું છે તો મુક્તાનંદ સ્વામી એમ સમજે છે કે અહીંયા જે કાંઈ થશે એ ભગવાનનું ધાર્યું જ થશે. હું અહીંયા જંગલમાં આવ્યો છું, જે નદીને પાર પમાય એવી નદી મારી સામે છે, મારો કંઠ સુકાયો છે, મને પ્યાસ લાગી છે, પાણી પીવાય એવું નથી, કંઈ જમવા માટે ભોજન નથી, સહાય કરવા માટે આજુબાજુમાં કોઈ મનુષ્ય નથી. એવા સર્વે જ્યારે લક્ષણો સ્વામીની આજુબાજુ ઊભા થયા છે તો પણ સ્વામી તો એમ જ સમજે છે કે સર્વે કર્યું મહારાજનું થયું છે. આ જે સ્થિતિને હું પામ્યો છું અત્યારે, આ જે દશા મારી થઈ છે એ મહારાજની ઈચ્છાએ કરીને જ થઈ છે અને આમાંથી જો મને કોઈ ઉગારવાવાળો છે તો એ પણ મહારાજ જ છે. અને કદાચ ના ઉગારે તો પણ એમાં આપણું શું જશે, મહારાજની જે ઈચ્છા છે એ પ્રમાણે જ થવાનું છે. એવો સ્વામીના હૃદયમાં મહારાજનું કરતાપણું દ્રઢપણે વર્તે છે, તે થકી સ્વામી કોઈ પ્રકારનો શોક નથી પામતા. મહારાજ સ્વયં પ્રથમના 27મા વચનામૃતમાં કહે છે કે આ જે એની સમજણ એમ છે કે આ લોકમાં જે જે આશ્ચર્ય થાય છે તથા જે જે તારામંડળ આકાશને વિશે અધર રહ્યું છે, જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, એવા એવું જે જે વસ્તુઓ છે તે મને મળ્યા જે પ્રગટ ભગવાન તેમના કર્યા જ થાય છે, પણ એ પ્રગટ ભગવાન વિનો બીજો કોઈ આશ્ચર્યનો કરનારો છે એમ કોઈ દિવસ એ માને જ નહીં. અને એવી પ્રકારની માન્યતાવાળો જે ભક્ત છે તેના હૃદયમાં મહારાજ સ્વયં એવું લખે છે કે હું સર્વ પ્રકારે કરીને નિવાસ કરું છું. ખાલી નિવાસ કરીને નથી રહેતા મહારાજ, પણ પોતાના સમગ્ર ઐશ્વર્ય, પ્રતાપ, શક્તિ, પોતાના સદગુણો એ સર્વે સહિત એ જે ભક્ત છે જેની એવી માન્યતા છે એના હૃદયમાં મહારાજ નિવાસ કરીને રહે છે. અને એવા જ મોટા સંત છે મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીએ આવા સંકટમાં પડ્યા છે છતાં પણ એમને મહારાજનું કરતાપણું ભૂલાતું નથી. અને ખરેખર તો આપણા એવા મોટા ભાગ્ય કહેવાય કે એવા મોટા મુક્તાનંદ સ્વામી, સત્સંગની માં, જેમને મહારાજનું કરતાપણું આવું દ્રઢ, એમની પરંપરામાં એ મુક્તાનંદીય પરંપરાના વૃક્ષની નીચે આપણાને આજે છાયા મળી રહી છે, એની નીચે આશરો મળ્યો છે, આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય. અને એ કરતાં પણ મોટા ભાગ્ય તો એ છે કે મુક્તાનંદ સ્વામીની જેવી સાધુતા, મુક્તાનંદ સ્વામીનું જેવું દાસત્વ, મુક્તાનંદ સ્વામીની જેવી ગુરુનિષ્ઠા, એના જ મૂર્તિસમા કોઈ સંત આપણાને મળ્યા હોય તે આપણા પૂજ્યપાદ ગુરુજી છે. મુક્તાનંદ સ્વામી અને પૂજ્યપાદ ગુરુજીના જીવનના પ્રસંગોને જોઈએ તો એમ જ લાગે કે એક સરખા જ પ્રસંગો છે. જેમ મુક્તાનંદ સ્વામીનું દાસત્વ હતું, કોઈ પણ નાનામાં નાનો જોડમાં મુક્તાનંદ સ્વામી જોડે આવેલો સંત હોય તે મહારાજને એમ કહે કે મુક્તાનંદ સ્વામી તો બહુ આકરા છે, એમનો બહુ કડક સ્વભાવ છે, મા જેવા સાધુ છતાં પણ કોઈ એવું સામેથી કહે તો મુક્તાનંદ સ્વામી હાથ જોડીને સાધુને એવું કે હા તમારી વાત સાચી છે, મારો સ્વભાવ હું સુધારીશ. એવા દાસત્વવાળા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી. અને એવું ને એવું જ દાસત્વ પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં દેખાય. આપણે સહેજે અનુભવ્યું હોય કે કોઈએ ગમે તેટલો અપકાર કર્યો હોય, એમની ગમે તેટલી નિંદા કરી હોય, એમનો ગમે તેટલો દ્રોહ કર્યો હોય, છતાં પણ જ્યારે એવો સમય ઉત્પન્ન થાય છે કે એ જનને ગુરુજીની જરૂર પડે છે તો ગુરુજી એમની પર ઉપકાર કરે છે, એમના અપકાર પર પણ ઉપકાર પૂજ્યપાદ ગુરુજી કરે છે. એવું દાસત્વ જેવું મુક્તાનંદ સ્વામીમાં એવું જ પૂજ્યપાદ ગુરુજીમાં દેખાય. મુક્તાનંદ સ્વામીની ગુરુનિષ્ઠા, રામાનંદ સ્વામીના એક જ વચને એમને મહારાજને સર્વોપરિ જાણ્યા, બીજા ગમે તેટલા આશ્ચર્ય પોતાની આંખોએ દેખ્યા તો પણ એમને એવો દ્રઢ નિશ્ચય દર્શાવ્યો નહીં, હતો તો ખરો જ પણ દર્શાવ્યો નહીં. અને એમની ગુરુનિષ્ઠા તો એવી કે મુક્તાનંદ સ્વામીને હથેળીમાં કોઈ ભગવાન દેખાડે તો પણ રામાનંદ સ્વામી સિવાય કોઈ ભગવાન છે એમ માને જ નહીં, એવી એમની દ્રઢ ગુરુનિષ્ઠા. અને એવી ને એવી જ ગુરુનિષ્ઠા આપણાને પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં દેખાય. જ્યારે કંડારી ગુરુકુલ સંસ્થાની શરૂઆતનો સમય હતો અને ભૂમિપૂજન કરવાનું હતું, ત્યારે પૂજન કરાવનારો જે ભૂદેવ હતો તે મંત્રો બોલી રહ્યો હતો અને ગણપતિ સ્થાપનાની વિધિ ચાલુ હતી. ત્યારે એમને કીધું કે ગણપતિજીની મૂર્તિ પધરાવો. ગુરુજીને ભૂદેવે કીધું કે ગણપતિજીની મૂર્તિ લાવો અને અહીંયા પધરાવો તો પૂજન આગળ ચાલે. તો પૂજ્યપાદ ગુરુજીએ ત્યાં શું કર્યું?
તો દાદા ગુરુજીની મૂર્તિ લાવીને ત્યાં પધરાવી અને ભૂદેવને કહ્યું કે આ જ મારા વિઘ્ન વિનાયક દેવ છે, કે અત્યાર સુધી મારા જીવનમાં જે જે વિઘ્નો આવ્યા છે, જે જે વિઘ્નો આવે છે અને આગળ આવશે, તે સર્વેને ટાળનારા જો કોઈ હોય તો આ મારા દાદા ગુરુજી નંદ બાબા છે. એવી ગુરુનિષ્ઠા પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં. અને પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં તો એ હદ સુધી ગુરુનિષ્ઠા દેખાય કે દાદા ગુરુજીએ, ગુરુજી નાના હતા ત્યારે વરસાદ પડતો હોય બહાર અને એક નાની પારી હોય એની પર સુવાનું કે એ પારી પર તમે સહેજ આજુબાજુ પડખું પણ ફરો તો પડી જવાય નીચે, એવી પારી પર પૂજ્યપાદ ગુરુજી દાદા ગુરુજીના વચનમાં વિશ્વાસ રાખીને કે જે કરે છે મારું હિત કરે છે એમ માનીને એવી નિષ્ઠા રાખીને એ વર્ત્યા છે. તો જેવી મુક્તાનંદ સ્વામીમાં ગુરુનિષ્ઠા, એવી જ પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં આપણને દેખાય. અને અહીંયા આ પ્રસંગને અનુસાર જેવી રીતે મુક્તાનંદ સ્વામી મહારાજને સર્વકર્તા જાણે છે, જે કાંઈ છે મહારાજ થકી છે એવું માને છે, એવું ને એવું જ પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં દેખાય. ગમે તેટલા પૂજ્યપાદ ગુરુજી સત્સંગના મોટા મોટા કાર્ય કરે, સંપ્રદાયની એમના થકી કેટલી ઉન્નતિ થઈ છે, છતાં પણ અને પોતે સદગુણોના ભંડાર હોવા છતાં પણ પોતે એમ જ માને કે આ જે છે મહારાજ અને મારા ગુરુની કૃપા થકી છે. એમને કોઈ દિવસ એવું નથી બોલ્યા કે આ મેં કર્યું છે, પરંતુ સદાય એમ જ માને કે જો મહારાજ અને આ દાદા ગુરુજીએ મને ના સ્વીકાર્યો હોત તો હું ક્યાં હોત, એવી એમની દ્રઢ સમજણ. માટે એવા મોટા પુરુષોની પરંપરામાં, એવા મોટા પુરુષોના આશરામાં અને એવા મોટા પુરુષે જ્યારે આપણું કાંડું ઝાલ્યું છે ત્યારે એથી બીજી મોટી કોઈ વાત હોય જ ન શકે. અને મહારાજ સ્વયં એવું કહેતા, સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં લખે છે કે મહારાજ એમ કહેતા કે અમને તો સર્વેને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ એવી અમને અંતરમાં ઈચ્છા રહે છે. સર્વે જે મહારાજના સાધુ હતા તેમને મુક્તાનંદ સ્વામી જેવા બનાવવાની ઈચ્છા મહારાજને રહેતી. કેમ? તો મુક્તાનંદ સ્વામીને કોઈ દિવસ સાચવવા ન પડે એવું મહારાજ કહેતા, કે આ મુક્તાનંદ સ્વામીને કોઈ દિવસ સાચવવા ન પડે માટે અમને તો એમ થાય છે કે સર્વેને એમના જેવા કરી મૂકીએ. મુક્તાનંદ સ્વામીને મહારાજને સાચવવા ન પડતા એનું કોઈ કારણ જો હોય તો એટલું જ છે કે એ જે કાંઈ થતું, જે કાંઈ થાય છે, જે કાંઈ થશે એ સર્વે મહારાજની ઈચ્છાએ કરીને જ થાય છે. મહારાજનું જ સર્વકર્તૃત્વ સ્વીકારે એવા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી હતા. અને આ ચરિત્રમાં પણ જ્યારે આવો સંકટ આવી પડ્યો છે સ્વામી પર કે એક બાજુ મોત છે અને બીજી બાજુ એમને તરસ લાગી છે, નદીને પાર ઉતરાય એવું નથી, હિંસક પ્રાણીઓ છે આજુબાજુ, છતાં પણ મુક્તાનંદ સ્વામીના હૃદયમાં મહારાજનો જે આનંદ છે એ આનંદ તો એવો ને એવો જ છે. હવે આગળ શું થાય છે એ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. થાશે ગમ તુ ગોવિંદ તણુ એ માહી શું જાશે આપણું, એમ દ્રઢ કર્યો યોર થાપ આવ્યા વિપ્રરૂપે હરિયાપ, કહે સાધુ શું કરો છો વિચાર, આવો યુતારો હું નદી પાર, પછી થઈ મુક્તાનંદને મોરે મૂક્યા નદીઓ તારિયા કોરે. મહારાજને જાણ થઈ છે કે મારા વાલા સાધુ મુક્તાનંદ સ્વામી, જેમને હું સ્વયં ગુરુપણે સ્વીકારું છું, એ મુક્તાનંદ સ્વામી અત્યારે સંકટમાં છે. અને મુક્તાનંદ સ્વામીનો સંકટ જાણીને મહારાજ સ્વયં સ્વામીની મદદ કરવા માટે આવ્યા છે. મહારાજે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું છે અને ત્યાં એ જે વિજન પ્રદેશ હતો ત્યાં કોઈ હતું જ નહીં, ત્યાં એ જગ્યાએ આવીને મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે કે સાધુ તમે શું વિચાર કરી રહ્યા છો, મારી સાથે આવો હું તમને નદી પાર ઉતારું. એમ મહારાજ મુક્તાનંદ સ્વામીની પોતાની જોડે લઈને નદી પાર ઉતારે છે અને સંકટ થકી મુકાવે છે. મહારાજ આગળ મુક્તાનંદ સ્વામીને કહે છે, કહે ચાલો આવું છું હું કેડે, હેમ કહી રહ્યા નદી તેડે, મુક્તાનંદે ચાલી પાછો પેખ્યો, વિપ્રરૂપ દ્રષ્ટે નવ દેખ્યો.
પછી મુક્તાનંદ સ્વામીને પાર ઉતારીને મહારાજ જે વિપ્રના રૂપમાં છે, બ્રાહ્મણના રૂપમાં છે, એ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સાધુ તમે આગળ ચાલતા થાઓ, હું મારે થોડું કામ છે તે પતાવીને આવું છું. મુક્તાનંદ સ્વામી આગળ ચાલતા થયા છે અને જે બ્રાહ્મણ હતો મહારાજના સ્વરૂપમાં એ તો ત્યાં ને ત્યાં કિનારે જ રહ્યો છે. પછી મુક્તાનંદ સ્વામીને થોડા આગળ ચાલતા થયા અને બ્રાહ્મણને ના જોયો પાછળ, એટલે એમને તરત ખ્યાલ આવી ગયો. ત્યારે મુક્તાનંદે મન જાણી મહાપ્રભુજીએ મહેર આણી, આજ આવ્યો તો કષ્ટય પાર તેમાં શ્રી હરિએ કરી સાર. હેમ પર ચોપુરી અવિનાશ અતિ સુખી કર્યા નિજ દાસ, એવા બીજા પર ચાપણ ઘરના કહીએ કેટલા મહારાજ તણા. મુક્તાનંદ સ્વામીએ વિપ્રને જ્યારે પાછો આવતા ન જોયો ત્યારે મુક્તાનંદ સ્વામીને ખ્યાલ આવી ગયો કે આ તો સ્વયં મહારાજે જ મારી પર મહેર કરી છે, સ્વયં મહારાજે જ પધારીને મને આ કષ્ટ થકી મુકાવીને મારી રક્ષા કરી છે, અને આ અનંત અપાર જે કષ્ટ મારી પર આવ્યો પડ્યો હતો તેમાં મહારાજ સિવાય મારી રક્ષા કરનારો કોઈ જ નહોતો. એવી રીતે મહારાજે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીને પરચો પૂરીને અતિ સુખ્યા કર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા તો એમ લખે છે કે એવા બીજા ઘણા પણ પરચા મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂર્યા છે, એમાં કેટલા કહીએ ને કેટલા ન કહીએ. અને આગળ હવે નિષ્કુળાનંદ સ્વામી અખંડાનંદ સ્વામીને મહારાજે જે પરચો પૂર્યો તે વર્ણવે છે. વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખરૂપ, એક અખંડાનંદ આનંદી કામ ક્રોધ માન ચડે કદી, અતિ ત્યાગીને તપસીતને સુખ દુઃખ માન ડગે મને, ભય વિગ્રહ વિપત્તિ આવે માના માને મન ન ડોલાવે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે હવે જે વાત વર્ણવું છું તે મોટા સંતની, મોટા સંત એવા અખંડાનંદ સ્વામીની વાત છે, અને આ વાત કેવી છે તો સુખરૂપ વાત છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે અખંડાનંદ સ્વામીનું જે ચરિત્ર છે તે સર્વેને સુખનું આપનારું છે. મહારાજના ચરિત્ર છો એ તો શાંતિ પમાડે એ વાતમાં તો કોઈ મીનમેખ નથી, એમાં તો કોઈ સંશય નથી. પરંતુ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એવું સૂચવે છે કે સંતના જે ચરિત્ર છે, જે મોટા મોટા સત્પુરુષોના ચરિત્રો છે, એ પણ જીવને સુખ આપનારા છે. અને મહારાજે સ્વયં કીધું છે કે શાસ્ત્રને વિશે તો કાં તો ભગવાનના ચરિત્ર છે કાં તો ભગવાનના ભક્તના ચરિત્ર છે, એમના જે સંત છે એમના ચરિત્ર છે, અને એ જે ચરિત્ર છે એમના શ્રવણ થકી એમને કહેવા થકી જીવના હૃદયમાં સુખ ઉપજે છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સદૈવ આનંદમાં રહેનારા એવા અખંડાનંદ સ્વામી હતા, તેમને કોઈ દિવસ કામ ક્રોધ હૃદયમાં વ્યાપે જ નહીં, ત્યાગ તપપૂર્ણ એમનું જીવન હતું, અને કોઈ દિવસ ગમે તેટલું સુખ મળે અથવા તો ગમે તેટલું દુઃખ આવી પડે તો પણ કોઈ દિવસ એમના મનમાં ડગમગાટ થાય નહીં, એ તો મહારાજમાં જ મસ્ત રહેતા. કોઈ હાથીએ બેસાડે, કોઈ ગધેડે બેસાડે, કોઈ પૂજન કરે કે કોઈ પથરા નાખે તો પણ સ્વામીને એમાં સદૈવ સમભાવ વર્તતો, અને ગમે તેવું ભય આવી પડે, કોઈ પણ પ્રકારનો જનો થકી અપકાર પ્રાપ્ત થાય, માન થાય અપમાન થાય, એમાં કોઈ પ્રકારે સ્વામી વિચલિત ન થતા એમની સ્થિતિ સર્વદા સ્થિત પ્રજ્ઞ હોય એમ જણાતી. અને આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સદા સુખિયા સમજણ માય
હરે ફરે હરિની ઈચ્છાય, ચાલ્યા એક દિવસ એકલા, સંગે સંત નહીં કોઈ ભેડા. અખંડાનંદ સ્વામી છે તે સદૈવ સુખિયા રહેતા એમના એમની સમજણ થકી. સ્વામીની સમજણમાં શું રહેતું કે સર્વે કર્યું જે થાય છે તો ભગવાનનું જ કર્યું થાય છે, અને સ્વામી એમની સમજણ થકી સદૈવ સુખિયા રહેતા તે જ કારણથી નિષ્કળાનંદ સ્વામીએ આગળ લખ્યું છે કે આ જે મોટા સંતનું ચરિત્ર છે એ સુખરૂપ છે. મોટા સંત સ્વયં મહારાજની મૂર્તિમાં રહેતા હોય એ પોતે સુખરૂપ હોય છે, તે માટે જેમના સંગમાં જે કોઈ જીવ આવે, એમના પ્રસંગમાં જે કોઈ જીવ આવે તેને પણ એ સુખિયા કરી દેતા હોય છે. અને અખંડાનંદ સ્વામી તો એવા સંત હતા કે મહારાજની આજ્ઞા થાય તો પોતે એકલા પણ વિચરણ કરતા, પોતાની જોડે કોઈ સંત ન હોય એવે એકાએકી સ્વામી વિચરણ કરી રહ્યા છે. અને તે અવસરમાં શું થાય છે, આવ્યા અરણ્ય ઉજાડમાં સોય, જીયા મનુષ્ય માત્ર નહીં કોય, તિયા વિટ્યા વાઘ ચારે, અખંડાનંદે વિચાર્યો ત્યારે, આજે આવ્યો આ દેહનો કાળ, મારી વાઘ ખાશે તત્કાળ, મોડું વહેલો પડત આ દેહ, એહ વાતમાં નહીં સંદેહ. એમ એકાએકી વિચરણ કરતા અખંડાનંદ સ્વામી જંગલમાં આવ્યા છે, અને એ કેવું જંગલ છે કે તો ત્યાં કોઈ મનુષ્ય માત્ર મળે જ નહીં. અને એ જે જંગલ છે, ભયાનક જે જંગલ છે, તેમાં ચાર વાઘ અચાનક આવીને સ્વામીની આજુબાજુમાં વિટાઈ ગયા છે, અને ચાર વાઘ સ્વામીને ખાવા તૈયાર થયા છે, સ્વામી પર પ્રહાર કરવા તૈયાર થયા છે. ત્યારે અખંડાનંદ સ્વામીએ એમ વિચાર્યું છે કે આજે આ દેહનો કાળ આવી ગયો છે, આ દેહનો અંત આજે થઈ જ જશે, અને આ વાઘ જે છે, ચાર વાઘ એ મને મારવા માટે જ આવ્યા છે, માટે મને ખાઈને જે લોકો હવે અહીંયાથી જશે, અને આજે મારું તન છે તો મોડું વહેલું તો પડવાનું જ હતું, એમાં કોઈ સંદેહ છે જ નહીં. અને એવું જ્યારે અખંડાનંદ સ્વામીએ વિચાર્યું ત્યારે આગળ સ્વામીના મનમાં શું વિચાર આવે છે તે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે. માટે આજ થયું અતિ સારું, વાઘ અર્થે આવ્યું તન મારું, હવે વેડન કરવી કાઈ, જાઓ વહેલો વાઘ પાસે થાઈ, ચાલ્યા અખંડાનંદજી જ્યારે, આવ્યા અલબેલો વારે ત્યારે, જાણ્યો જનને મારશે વાઘ, બહુ કષ્ટે થાશે તન ત્યાગ, તે તો મોંજથી કેમ સહેવાય, જો હું દાસને દુઃખ થાય, એ તો ઘટે નહીં કોઈ કાળ, પછી કોણ કહે મને દયાળ. અખંડાનંદ સ્વામી જ્યારે વાઘને જોયે છે અને એમને ખબર પડી જાય કે આ દેહ તો આજે મારે ત્યાગવાનો જ છે, એ વાતમાં કોઈ સંદેહ નથી, ત્યારે સ્વામીએ એમ વિચાર્યું છે કે આજ તો આ ઘણી સારી વાત થઈ છે. સ્વામી એમ નથી વિચારતા કે આ કષ્ટ મારી પર કેમ આવી પડ્યો, આવો ભય છે આજે મારી પર, એવો પણ સ્વામીને વિચાર નથી થતો. સ્વામીએ સહેજે એમ જ વિચાર કર્યો છે કે આજે મારું તન છે
એ આ વાઘના કામમાં આવશે તે મારી માટે ઘણી આનંદની વાત છે. સાધુ શબ્દ છે એનો વ્યુત્પત્તિ જેમ છે સંસ્કૃતના આધારે કે સાધનોથી પરકાર્યમ એથી સાધુ, જે પર કાર્યને સાધવા માટે બીજાના કાર્યને સાધવા માટે બીજાની માટે જ જેનું જીવન હોય છે એ ખરેખરો સાધુ છે. એના મનમાં કોઈ ભય નથી હોતો, કોઈ શોક નથી હોતો, એને પોતાની માટે કોઈ વિચાર નથી હોતો, એ બીજાનું કેમ સારું થાય એમ જ જે વિચારતો હોય એને ખરેખરો સાધુ કહેવાય. અને એવા સાધુ સદગુરુ શ્રી અખંડાનંદ સ્વામી એવું વિચારે છે કે આ મારું તન છે એ વાઘના કામમાં આવે છે, એના પેટમાં ભૂખ છે એ તો છીપશે, એની ભૂખ તો ટળશે મારા તનને ખાવા થકી, એમ વિચારીને અખંડાનંદ સ્વામી આનંદમાં ને આનંદમાં સ્વયં વાઘની સામે ચાલ્યા છે. વાઘ સ્વામીને ખાવા આવ્યા એમ નથી, એ તો ત્યાં વીંટાઈને ખાલી ઊભા રહ્યા છે, પણ અખંડાનંદ સ્વામી તો સ્વયં વાઘની નજીક જઈને લલકારે છે કે મને ખાઈ જાઓ તમે. અને આ વાતની મહારાજ અંતર્યામીપણે મહારાજે જ્યારે જાણી છે ત્યારે મહારાજે એમ વિચાર કર્યો છે કે મારા સાધુ આવા કષ્ટમાં છે અને જો આ વાઘ સ્વામીને ખાઈ જશે તો એમને અતિ કષ્ટદાયક મૃત્યુ પ્રાપ્ત થશે, અને આવી કષ્ટદાયક મૃત્યુ મારા સાધુને પ્રાપ્ત થાય તો જગતમાં એમ વાતો થશે કે દયાનિધિ એવા સહજાનંદ સ્વામી, દયાળુ એવા સ્વામિનારાયણ ભગવાન એમને પોતાના સાધુની પણ આવી રીત આવા કષ્ટમાં રક્ષા ન કરી, આવા વિકટ સમયમાં જો રક્ષા હું નહીં કરું તો લોકો મને મેણું મારશે, અને એવું તો મારાથી કોઈ દિવસ સહન થાય જ નહીં. મારા દાસને દુઃખ થાય એ મારાથી સહન કેમ થાય, એમ વિચારીને મહારાજ સ્વામીની રક્ષા કરવા માટે તત્પર થયા છે. અને આગળ મહારાજ શું વિચારે છે તે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે. માટે અવશ્ય એને યોગારું આજ સંકટ માહીથી તારું, હેમ હરિયે કર્યો વિચાર કરવી અખંડાનંદની વાર, પછી આનંદે અખંડાનંદ ચાલ્યા સમરતા સહજાનંદ, આવ્યા સિંહ સમી પેતે જ્યારે સિંહ જોઈ રહ્યા સામો ત્યારે. મહારાજે એવું વિચાર્યું કે અવશ્ય મારે સ્વામીને આ કષ્ટ થકી ઉગારવા જ પડશે, અને મહારાજે એવું વિચારીને જ્યારે અખંડાનંદ સ્વામીની મદદ કરવા માટે મહારાજ સ્વયં તત્પર થયા તો પણ અખંડાનંદ સ્વામીના મનમાં તો કોઈ હર્ષ નથી ને કોઈ શોક નથી. અખંડાનંદ સ્વામી તો સદૈવ આનંદમાં જ રહેનારા છે, અને તે જ કારણથી મહારાજે જાણે એમનું નામ અખંડાનંદ રાખ્યું એમ જણાય. મહારાજનું સ્મરણ કરતાં કરતાં સ્વામી જ્યારે એ વાઘની સમીપમાં આવ્યા છે ત્યારે વાઘ સ્વામીની સામું જોઈ રહ્યો છે, અને વાઘને પણ થોડા ક્ષણ માટે તો એમ થઈ ગયો છે કે આવા સામેથી મૃત્યુને લલકારે, સામેથી અમને ખાવા માટે પોતાનું તન આપે એવા તો આ કોઈ પહેલાં જ હોય એમ જણાય. અને આગળ નિષ્કળાનંદ સ્વામી લખે છે કે અખંડાનંદ સ્વામીને મનમાં શું વર્તે છે. આવ્યા ન જીક મુખને પાસ નહીં તનને મન માત્રાસ, એમ કહે છે વાઘને વાત શું જોવો છો કરો મારી ઘાત. સો એવી રીતે સ્વામી જ્યારે વાઘની સામે આવ્યા છે ત્યારે સ્વામીના મનમાં કોઈ પ્રકારનો ત્રાસ નથી, અને સ્વામી સામેથી એ વાઘને કહે છે કે મારી સામે શું જોઈ રહ્યા છો, મારા મુખારવિંદ સામે તમે શું જોઈ રહ્યા છો, મારી ઉપર તમારી થાપ ઉથામો, મને મારી નાખો ને મારું તન ખાઈને તમે પોતાની ભૂખ ટાળો. મહારાજ વચનામૃતમાં કહે છે કે મૃત્યુનો જે સમય છે એ મૃત્યુનો સમય અતિ વિકટ છે, અને મૃત્યુને તરવું એ તો જેમ વાણ વિના સાગર તરવા જેવું કઠણ છે એવો કઠણ એ સમય છે, અને મહારાજ તો સર્વોપરી છે એ વાતમાં તો કોઈ સંદેહ નથી, પરંતુ મહારાજના જે સાધુ છે એવા બીજે કોઈ સાધુ નથી એમ પણ
ચોક્કસ કહી શકાય. સાધુને પણ સર્વોપરી સ્વીકારી શકાય. એનું કારણ એમ છે કે ભગવાન શ્રીહરિના જે સાધુઓ છે એ મૃત્યુને સામેથી લલકારે છે. મૃત્યુ એમની સામે આવે છે તો એમના મનમાં કોઈ ભય નથી, એમના મનમાં શોખ નથી હોતો, પણ એ તો સામેથી મૃત્યુનું જાણે આહ્વાન કરતા હોય એમ મૃત્યુને સામેથી બોલાવે છે. અને એવું જોઈને આ હિંસક જે વાઘ છે તે પણ થોડા ક્ષણ માટે તો થમી ગયા છે, થોડા ક્ષણ માટે એ પણ રોકાઈ ગયા છે કે આવા સંત છે એમને અમારાથી કેમ અમરાય. અને એવું જ્યારે એ વિચારીને ત્યાં ત્યાં ઊભા રહ્યા છે ત્યાં અખંડાનંદ સ્વામી તો વાઘને કહે છે કે મારી સામે શું જોઈ રહ્યા છો, મને મારો તમે, હું સામેથી તમારી સામે સામેથી આવ્યો છું, તમને મારું તન અર્પણ કરવા માટે સામેથી આવ્યો છું. અને એવું સ્વામીએ વારંવાર કહ્યું. ત્યારે વાઘે તે થાપયો ગામી અડ ગયા અખંડાનંદ સામી, ત્યાં તો ન ડર્યા નિર્ભય ભાડી, વાઘે થાપ તે પર મન વાડી, આવ્યા વારે પોતે ભગવાન, થયો સાવજને યોર જ્ઞાન, પછી લોટી લાગ્યા વાઘ પાય, આવા સાધુને કેમ મરાય, પછી દઈ પ્રદક્ષિણા ચાર, ગયા વાઘ તે વન મોજાર, હેમ પૂરી પર ચો ભગવાન, નાથે ઉગારિયો નિજ જન. સ્વામીના વારંવાર કહેવાતી જે વાઘ થોડા ક્ષણ માટે એમની જે હિંસક વૃત્તિ હતી એ શમી ગઈ હતી, છતાં પણ સ્વામીએ વારંવાર કહ્યું તે માટે વાઘે સ્વામી સામે થાપ ઉથામી છે. અને એમ થાપ ઉથામી ત્યાં તો મહારાજ સ્વામીની રક્ષા કરવા માટે સ્વયં વાઘમાં પ્રવેશ કર્યો છે. મહારાજે વાઘના હૃદયમાં પ્રવેશ કરીને એને એમ જ્ઞાન આપ્યું છે ઉરમાં કે આવા સાધુને તારાથી કેમ મરાય, કે જે સાધુના પ્રસંગ થકી તારે કલ્યાણ પામવાનું છે એવા સાધુને મારીને તું એમનો અંત લાવીશ તો તારું શું કાર્ય સરશે, તને ભોજન તો ગમે ત્યાંથી મળી જશે, બીજા ઘણી રીત છે ભોજન મેળવવા માટે, પણ આવા સાધુને મારીશ તારી માટે સારું નથી એમ મહારાજે જાણે વાઘને સ્વયં બોધ આપ્યો હોય, વાઘમાં પ્રભુએ જાણે સ્વયં પ્રવેશ કર્યો હોય એમ વાત બની છે. અને વાઘે તે જ ક્ષણે જે થાપ ઉથામી હતી તે પાછી નીચે લાવી છે. અને સ્વામીને માર્યા વગર એ વાઘ જે હિંસક પ્રાણી છે જે કોઈ રીતે કોઈના પગમાં પડે જ નહીં, જેમ રાજાને પોતાનો એક પ્રકારનો વટ હોય, પોતાનો ધનનો રાજ્યનો મદ હોય, એમ સિંહ વાઘ ઇત્યાદિ જે શૂરવીર પ્રાણીઓ જે શક્તિશાળી પ્રાણીઓ છે એમને પોતાનો જે એક પ્રકારનો વટ હોય છે કે કોઈ સામું નમે જ નહીં, એવા સિંહ અખંડાનંદ સ્વામીના ચરણમાં પડ્યા છે. અને એમ વિચારે છે કે આવા સાધુને તો અમારાથી કેમ મરાય. અને એટલું જ નહીં પણ એમને તો સ્વામીની ચાર પ્રદક્ષિણા પણ કરી છે. અને પ્રદક્ષિણા કરીને સ્વામીને પ્રણામ કરીને ત્યાંથી એ પાછા વન મોજાર ગતા રહ્યા છે. આવો પરચો મહારાજે સ્વામીને પૂર્યો એનું કારણ એમાં એમ વિચાર થાય કે મહારાજ તો અંતર્યામી છે, સર્વ કરતા છે, અને જો આવો પરચો એમને ના પૂર્યો હોત મહારાજ સ્વામીને કે આવો વાઘનો કષ્ટ સ્વામીને આવ્યો જ ના હોત તો એમાં કોઈ વાંધો હતો જ નહીં. મહારાજ તો પોતાના દાસને કોઈ પ્રકારનું કષ્ટ ના પડે એવું મહારાજે રામાનંદ સ્વામી પાસે પણ વરદાન માંગ્યું છે. તો એમ વિચાર થાય કે સ્વામીને વાઘ ખાવા તૈયાર ના થયા હોત પહેલેથી જ તો શું વાંધો હતો. પણ આ સર્વનું પ્રયોજન સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં લખે છે કે મહારાજને અખંડ ધારી રહેલા જે સંત છે એ જ્યાં જ્યાં વિચરણ કરે છે, જે જે ઝાડ નીચે બેસે છે, જે ઝાડનું ફળ જમે છે, તથા જે ઢોર પશુ ઇત્યાદિનું દૂધ કોઈ પણ સામગ્રી એમના ઉપયોગમાં આવે છે સર્વેનું કલ્યાણ થાય છે. જે જે એમના પ્રસંગમાં આવે છે, સ્થાવર હોય, જંગમ હોય, કોઈ પણ પ્રકારનો જે જીવ હોય તે જ્યારે એમના પ્રસંગમાં આવે છે અને એ
એ જીવનો ત્યારે મોક્ષ થાય છે, મોક્ષને અધિકારી બને છે. તો મહારાજે સ્વયં આ વાઘનો કોઈ પ્રકારે સારું કરવું હશે, મહારાજને એમનું કલ્યાણ કરવું હશે એવા આશયથી સ્વામીને આ કષ્ટમાં મહારાજે સ્વયં મૂક્યા, સ્વયં એ કષ્ટ થકી ઉગાર્યા. અને વાઘનું પણ મહારાજે કલ્યાણ થાય એમ, વાઘનું પણ અભ્યોદય થાય એવા વિચારથી મહારાજે વાઘનું પણ કલ્યાણ કર્યું. અને આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવી રીતે મહારાજે પોતાના જે દાસ છે એમને પરચો પૂરીને કષ્ટ થકી ઉગાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી આગળ એક પરચો વર્ણવે છે. એક વાત કહું અતિ સાર, કરી જનની જીવને વાર, જેની રીતે યોગારિયા સંત, કહું તેનું હવે વરતંત. એક કૈવલ્યાનંદ કૃપાડુ, ફરે દેશ પ્રદેશે દયાડુ, વાટયો ઘટ વિકટવન, કર્યું ગીરી ગુફાએ ગમન. એમ કરતા દેશ પ્રદેશ, કર્યો ગુજર ધરે પ્રવેશ, ત્યાંથી કર્યો કંક દેશે મન, પોતા ભેડા પંચ મુનિ જન. અખંડાનંદ સ્વામીનો પરચો વર્ણવીને આગળ નિષ્કુળાનંદ સ્વામી કૈવલ્યાનંદ સ્વામીને મહારાજે જે પરચો પૂર્યો તે વર્ણવે છે કે એક કૈવલ્યાનંદ નામના મહારાજના સાધુ હતા, અતિશય કૃપાળુ હતા અને મહારાજની આજ્ઞા કરીને દેશ પ્રદેશે ફરતા હતા. અને દેશ પ્રદેશે ફરતા હતા તે કેવળ ને કેવળ દયાએ કરીને ફરતા. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમની માટે વિશેષણ લખે છે કે સ્વામી દયાળુ હતા, કે દેશ પ્રદેશે જે ફરતા તે થકી અનંત જીવો મહારાજને ઓળખતા અને મહારાજના અક્ષરધામના અધિકારી થતા. અને ગમે તેવું વાટમાં રસ્તામાં ગમે તેવો સંકટ આવે, ગમે તેવો વિકટ વન આવે, પાર ન પામી શકાય એવી નદી આવે, ગીરી પર્વત આવે, ગુફા આવે, તો પણ સ્વામી કોઈ દિવસ રોકાતા નહીં અને સતત વિચરણ કર્યા જ કરતા. એમ દેશ પ્રદેશમાં ફરતા ફરતા સ્વામી એક દિવસ ગુજરાતની ધરા પર આવ્યા છે. અને ગુજરાતમાં મહારાજ ગઢડામાં વિરાજમાન હતા, ત્યાં આગળ એમની જોડે 5 સંતો હતા. તે સર્વેને એમ ઈચ્છા થઈ છે કે આપણે મહારાજના દર્શન કરવા જઈએ. તો હવે સ્વામી અને 5 સંતોએ ગઢડા તરફ પ્રયાણ કર્યું છે અને મહારાજના દર્શન કરવા માટે એમના હૃદયમાં આતુરતા છે, ત્યારે એમની ઉપર એક સંકટ આવી પડે છે. અને તે સંકટ શું છે તે નિષ્કુળાનંદ સ્વામી કાલે સંભળાવશે. અહીંયા 39 કડી સુધીની કથા પૂર્ણ થઈ છે 131 પ્રકરણની 39મી કડી. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની